नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय गणित प्रकरण 1 संख्या परिचय भाग 8 आपणे आसन मूल्यनी आपणे चर्चा करी, जेमां आपणे 10 ना आधारे, 100 ना आधारे ने 1000 ना आधारे आपणे आसन मूल्य शोध्युं। हवे आपणे आपणुं पाठ्यपुस्तकमां पाना नंबर 21 ऊपर सरवाळा अने तफावतनो अंदाज। तो अहींया आपणे उदाहरण 5 आप्युं छे, तेमां आपणे अंदाज लगाववानो छे। तो एमां आप्युं छे 5290 वत्ता 1796 तो आपने आ रीतनी रकम अहम आपणे जोवा जोईए तो अहीं आपणे एक रकम मोटी छे अने बीजी रकम केवी छे नानी आपेली छे। तो आम जोवा जोईए तो आ पण 1000 ની છે અને આપણે જો 10000 ના આધારે જોઈએ તો આપણો આ અંક શું થઈ જાય છે, આ અંકની સાથે સરખો બેસે નહીં, એટલા માટે આપણે 1000 ની અંક પ્રમાણે આપણે જવું પડે। તો અહીંયા આપણે જોઈશું તો કે કયો અંક મોટો છે, તો કે 17986 થી નાનો છે 5290। બરાબર, તો આપણે આની અંદર શું કરીશું, તો કે 17986 1000 નું આસનન મૂલ્ય કેટલું થશે, તો કે 1000 નું જો છે 1 દશક 100 અને 1000, તો 1000 પ્રમાણે આપણે જોવા જવાનું હોય તો 17986 આપ્યા છે એટલે આગળની બાજુ હશે એટલે આપણે આનું આસનન મૂલ્ય કેટલું મળશે, તો કે છે કે 18000 મળશે। તો એવી જ રીતે આપણે આમ જોવા જઈએ તો અહીંયા આપણને આપ્યું છે 5290 1000 નો આસનન મૂલ્ય, આ લખવું આપણે ખૂબ જરૂરી છે, તો એના આધારે જ ખબર પડશે કે તમે 1000 ના આધારે લીધું છે, 100 ના આધારે લીધું છે કે 10 ના આધારે આસન મૂલ્ય લીધું છે, એટલા માટે આપણે આ લખવું જરૂરી બને છે। તો આપણે અહીંયા શું છે, આપણે 290 બરાબર એ કેવા છે, નાના છે, એટલા માટે આપણે કઈ પાછળની બાજુ જઈશું, એટલા માટે આપણે આનું આસનન મૂલ્ય મળશે 5000 બરાબર, એટલે આ બંનેનો આપણે શું કરવાનું છે, સરવાળો કરવાનો છે, એટલા માટે કે 18000 વત્તા 5000 000 8 ને 5 8 ને 4 12 ને 13 3 વધી પડી 1 તો 1 ને 2 તો આપણને અંદાજિત મૂલ્ય આપણને કેટલું મળ્યું, તો કે 23000 એ શું છે આપણું અંદાજિત મૂલ્ય મળ્યું। તો આ જ રીતે આપણે સરવાળા બાદબાકીમાં પણ આપણને આના આધારે શું કરવાનું છે, આપણે આ રીતે જ આપણે દાખલા ગણવાના। તો એમ દાખલા નંબર 6 માં આપણને આપ્યું છે અંદાજ લગાવો, એમાં આપણે એક સંખ્યા 1000 ના સ્થાને આપી છે અને બીજી 100 ના સ્થાને આપી છે, બરાબર છે। તો જો હું 5673 નું આસન મૂલ્ય શોધીશ તો મને 6000 તો મળશે, પણ 436 નું આસન મૂલ્ય 1000 ના સ્થાને મેળવવા જઈશ તો મને મળશે નહીં, શૂન્ય મળશે, બરાબર, એટલા માટે હું શું લગાવીશ, એને 100 ના આધારે જઈશ, એટલે 5673 નું આસન મૂલ્ય કેટલું થશે, 673 છે એટલે 5700 થશે, બરાબર, ને 436 નું શું મળશે, 400, એટલે 5700 માંથી 400 શું કરીશ, બાદ કરી દઈશ। તો આ રીતે આપણે શું મેળવી શકીએ છીએ, આસન મૂલ્ય મેળવી શકીએ છીએ। તો હવે આપણે જોવા જઈએ તો કે ગુણાકારના આધારે, બરાબર, ગુણાકારના આધારે આપણે શું મેળવવાનું છે, આસન મૂલ્ય મેળવવાનું છે। તો અહીંયા આપણને એક આપેલું છે દાખલો, જેમાં છે 87 × 313 313, તો અહીંયા આપણે જોવા જઈએ તો કે હું આની અંદર 100 ના આધારે પણ આપણે આનું આસન મૂલ્ય શોધી શકીએ છીએ, બરાબર, એટલે કે ધારો કે 87 છે તો 87 નું આસન મૂલ્ય કેટલું લઈશ, 90 લઈશ, અને 313 નું કેટલું લઉં છું, એ 300 લઉં છું, બરાબર છે, કેટલું લીધું, 300, એટલા માટે શું કરવાનું છે, બંનેનો ગુણાકાર, એટલે કે 300 × 90 9 તારીખ 27 27 ને આના 2 શૂન્ય અને આનું 0 એટલે કેટલા થયા, કુલ એટલે કે 3 શૂન્ય થયા, એટલે કે 87 અને 313 નું અંદાજિત મૂલ્ય આપણને કેટલું મળે છે ગુણાકારના આધારે, તો કે 27000 મળે છે। એવી જ રીતે આપણને પાના નંબર 22 પર બીજો એક દાખલો આપ્યો છે, જેમાં છે 958 ગુણ્યા 387 387 આપણે આ બધા અંક કેટલા 100 ના આધારે છે, પણ 958 એ 1000 ના સ્થાનના નજીક છે, તો એ પ્રમાણે હું જઈશ, તો કે 958 નું અંદાજિત મૂલ્ય કેટલું થયું, તો કે 1000, અને 387 એ કયા બાજુ જશે,
87 નો અંક આવ્યો એ કેટલા બનુ જશે 400 ની વેલ્યુ જશે એટલા માટે આનો અંદાજિત મૂલ્ય મને કેટલું મળશે તો કે 1000 × 400 એટલા માટે મને કેટલા મળશે 400000 બરાબર આ મારું શું થયું ગુણાકારના આધારે નું અંદાજિત મૂલ્ય તો એ જ રીતે આપણે સ્વધ્યેય 1.3 માં આપણે શું કરવાનું છે આ રીતના જુદા જુદા નિયમ વાપરી અને સામાન્ય નિયમ પ્રમાણે શું કરવાનું છે આપણે અંદાજિત મૂલ્ય મેળવવાના છે તો આ રીતના દાખલા તમારે ગણવાના રહેશે એવી જ રીતે દાખલા નંબર 2 છે એમાં આપણે અહીંયા કીધેલું છે કે 100 ના સ્થાન નજીકનો એક કાચો અંદાજ એટલે 100 ના સ્થાન પ્રમાણે તમારે લેવાનું અને દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ એટલે 100 ના આધારે અને દશકના આધારે શું કરવાનું છે તમારે અંદાજિત મૂલ્ય તમારે તમારી નોટબુકમાં નોંધવાનું રહેશે તો એવી જ રીતે આપણે દાખલા નંબર 3 એમાં પણ સામાન્ય નિયમનો ઉપયોગ કરી એટલે કે આપણે આજે સામાન્ય ઉપયોગ કર્યો એનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે ગુણાકારના દાખલા મેળવવાના રહેશે બરાબર છે તો હવે એના પછી આવે છે કે કૌંસનો ઉપયોગ તો કહે છે કે આપણે અમુક દાખલામાં આપણે શું ઉપયોગ કરવો જરૂરી પડે છે કે કૌંસનો ઉપયોગ આપણે જરૂરી કરવો પડે છે તો અહીંયા આપણને આપણું પાઠ્યપુસ્તકમાં પાન નંબર 23 ઉપર એક દાખલો આપ્યો છે કૌંસનો ઉપયોગ કૌંસના ઉપયોગમાં શું કહે છે કે સીમાએ બજારમાંથી 10 રૂપિયાની એવી એક એવી 6 નોટબુક ખરીદી 6 નોટબુક ખરીદી એટલે કે 10 × 6 તેની બહેન મીરાએ પણ એવી જ 7 નોટબુક ખરીદી તો તેમણે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે બરાબર તો 6 નોટબુક કોને ખરીદી સીમાએ ખરીદી એટલે કે 10 અને મીરાએ 7 નોટબુક ખરીદી એટલે 6 × 10 અને 7 × 10 બરાબર એટલે આપણે શું કરીએ ધારો કે અહીંયા 10 નોટબુક ખરીદી બરાબર કોણે કોણે ખરીદી તો કે સીમાએ ખરીદી 6 નોટબુક ખરીદી વત્તા તેની બેન મીરાએ કોણે ખરીદી કેટલી નોટબુક ખરીદી 7 નોટબુક ખરીદી બરાબર છે તો આપણે આ બંનેનો પહેલા ગુણાકાર 10 × 6 એટલે કે 60 10 × 7 = 70 એટલે 6 × 6 = 12 = 13 એટલે કે 130 એટલે કે 130 રૂપિયા એને શું કર્યા હશે દુકાનદારને ચૂકવ્યા હશે એમ કહેવાય તો આ રીતે આપણે શું કરવાનું છે કૌંસનો ઉપયોગ કરીને અમુક પદાવલી મેળવવાની છે તો એવી જ રીતે આપણે જોવા જઈએ તો કે આપણે પ્રયત્ન કરવામાં અહીંયા આપણને પહેલો દાખલો અહીંયા આપેલો છે કે જેમાં શું કહે છે કે કૌંસનો ઉપયોગ કરી નીચેના દરેક માટે પદાવલી સ્વરૂપે લખો અહીંયા શું કહે છે 9 અને 2 ના સરવાળાને 4 વડે ગુણો તો અહીંયા આપણને શું કીધું છે 9 અને 2 ના સરવાળાને કે 9 + 2 2 ના સરવાળાને 4 વડે ગુણો એટલે × 4 બરાબર અથવા તો આપણે 4 ને તમે આગળ પણ લખી શકો કે 4 × 9 = 2 બરાબર આ રીતે પણ લખી લે 9 ને 2 11 થયા એટલે 11 × 4 બરાબર 44 એમ થાય બરાબર જવાબ તો આપણે સરખો જ મળવાનો પણ આપણે શું પદાવલી કીધી છે એટલા માટે આપણે આના સરવાળાને કેટલા વડે ગુણવાના કીધા 4 વડે તો આપણે આ શું થાય પદાવલી તો એવી જ રીતે આપણે આગળ જોઈએ કે 18 અને 6 ના તફાવતને 4 વડે ભાગો 18 અને 6 ના તફાવતને બાદબાકી 6 ને શું કહે છે 4 વડે ભાગો 4 વડે ભાગવાનું કીધું એટલે ભાગાકાર હંમેશા ક્યાં આવે પાછળ ભાગ્યા 4 બરાબર તો આ રીતે આપણને જુદી જુદી અહીંયા શું કીધું છે પરિસ્થિતિ આપી છે જેમાં આપણે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકારના આધારે શું કરવાનું છે આ દાખલાઓને તમારે નોંધવાના તો એવી જ રીતે અહીંયા આપણે જોવા જઈએ તો કે અહીંયા આપણને આપ્યું છે પાના નંબર 24 ઉપર કૌંસનું વિસ્તરણ બરાબર આ કૌંસનો આપણે ઉપયોગ કર્યો પદાવલીના નામથી તો હવે આપણે જોવાનું છે કૌંસનું વિસ્તરણ એટલે કે કૌંસનું વિસ્તરણ કઈ રીતે થાય તો અહીંયા આપણને આપ્યું છે કે 7 × 109 × 109 આપણને આ સંખ્યા શું કરી છે અહીંયા આપેલી છે તો 7 તને શું કરવાનું છે 100 બરાબર કેટલી વખત 100 ની સાથે ગુણીશું તો 9 આવશે તો અહીંયા આપણે જોવા જઈએ તો 109 છે તો 7 બરાબર 7 × 100 + 9 બરાબર 100 + 9 બરાબર એટલે આપણે શું કરીશું આ સંખ્યાને આ સંખ્યા સાથે શું કરવાનું આપણે ગુણાકાર કરવાનો
છે તો આમ જોવા જઈએ તો 7 ગુણ્યા 100 એટલે 700 બરાબર 700 થયા તો એવી જ રીતે કૌંસમાં 9 ગુણ્યા 7 બરાબર 9 ગુણ્યા 7 તો 9 સીતા 63 તો 700 વત્તા 63 કેટલા થયા 763 તો આ રીતે કહી શકાય અથવા તો એનું પણ વિસ્તરણ વધુ થઈ શકે તો બીજો દાખલો છે અહીં આપણને અહીં આપ્યો છે કે 102 ગુણ્યા 103 તો આપણે આ સંખ્યાનું શું કરવાનું પહેલે વિસ્તરણ કરી નાખવાનું અહીં આપણને આપ્યું છે કે 102 અને 103 તો 102 ક્યારે થાય કે 100 + 2 બરાબર શું થાય 102 થાય તો અહીંયા આપણે ગુણાકારની નિશાની આપી છે તે ગુણાકાર હવે 103 એટલે 100 + 3 બરાબર 100 + 3 તો આપણે 100 + 2 બરાબર 100 + 2 કરે એટલે એને ગુણ્યા 100 ની સાથે આપણે શું કરવાનું છે પહેલા ગુણાકાર કરવાનો છે એટલા માટે 100 × 100 + 2 કૌંસમાં આની સાથે ગુણાકાર ગુણ્યા 100 + એટલે આપણે શું કર્યું પહેલા આનો ગુણાકાર પહેલા આપણે આની સાથે કરવાનો છે એના પછી 100 / 2 બરાબર એટલે કે આનું વિસ્તરણ કરી એટલે કે 100 + 2 × 3 એટલે કે 2 સાથે ગુણાકાર એટલે કે 100 + 2 × 3 તો આ રીતે આપણે શું કર્યું એનું વિસ્તરણ કર્યું તો 100 ને આપણે કરીએ તો 100 × 100 થયા આપણે 200 મળે એટલે 100 × 100 બરાબર 200 મળી ગયા વત્તા 2 વત્તા 2 ગુણ્યા પાછા આપણને કેટલા 100 મળ્યા 2 ગુણ્યા 100 + 100 પછી શું કહે છે એમાં આપણને ગુણ્યા 3 ગુણ્યા 3 ની સાથે ગુણાકાર કર્યો છે વત્તા 2 અને ગુણ્યા 3 તો આપણે આ શું કર્યું આ જે પણ સંખ્યા છે કેટલી વખત આપેલા છે એને આપણે શું કર્યા આપણને સાઈડ પર કાઢી લીધા તો એવી જ રીતે કેટલા થયા 100 × 100 એટલે આપણને મળ્યા 10000 મળ્યા તો 2 × 100 + કેટલા મળ્યા 200 2 × 100 = 200 તો 100 × 3 = 300 300 મળ્યા એવી જ રીતે અને 3 × 2 કેટલા મળ્યા 6 તો આપણે આ શું કર્યું એનું વિસ્તરણ કર્યું તો આ બધાનો આપણે સરવાળો એટલે કેટલા થશે કે 10000 + 500 + 6 બરાબર આ મળ્યા એટલે આપણને શું મળશે 10500 + 6 તો આ રીતે આપણે શું કરવાનું છે આજે આપણે દાખલા આપેલા છે એને આપણે આ રીતે આપણું વિસ્તરણ કરીને આપણે આગળના ભાગમાં પૂરું કર્યું છે એ પ્રમાણે આપણે આનું વિસ્તરણ જે સંખ્યા આપી છે એને છૂટા પાડી અને આપણે એના દાખલા ગણવાના રહેશે તો એવી જ રીતે આપણને નીચે આપેલો છે દાખલા નંબર 17 × 109 તો આપણે શું કરવાનું 17 + 10 + 7 બરાબર 17 થશે ગુણ્યા શેની સાથે કરવાનો છે 109 સાથે 109 ને પછીથી છૂટા પાડી દેવાના બરાબર એટલે 109 ને છૂટા પાડતા શું થશે કે 100 + 9 બરાબર તો આપણે એને શું કરીશું આપણે એનું વિસ્તરણ કરી શકીએ છીએ 100 ને કેટલી વખત ગુણીશું તો 100 થાય એટલે કે 10 × 10 કરી શકીએ બરાબર તો એ રીતે આપણે એનું વિસ્તરણ કરવાનું છે હવે એના પછી આપણે જોઈએ તો કે રોમન અંક આપણને અહીંયા આપ્યું છે તો આપણને શું આપે છે રોમન અંક તો આપણે અમુક આ જે અંક જોઈએ છે આપણે ભારતીય ગણતરી પ્રમાણે છે પણ અહીંયા આપણને આપેલા છે રોમન અંક તો આપણે તમે અમુક ઘડિયાળ જોઈ હશે જેમાં આપણે રોમન અંક આપણને દર્શાવતી હોય બરાબર એમાં અમુક રોમન અંક આપણને દર્શાવતું હોય તો હિન્દુ અરેબિક અંક પ્રમાણે કે પ્રણાલી પ્રમાણે આપણે જોઈ શકાય છે ઘણી બધી પદ્ધતિ છે પ્રાચીન પદ્ધતિ અંક પદ્ધતિ છે જેમાં આપણે રોમનનો ઉપયોગ કરીએ છીએ જેમાં ઘડિયાળમાં શાળાના સમયપત્રકમાં બરાબર તો આ રીતે રોમન અંકનો ઉપયોગ થાય છે અને આંકડાઓ પણ વપરાય છે તો અહીંયા આપણી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 25 ઉપર આપણને શું કર્યું છે જુદા જુદા આપણને રોમન અંક આપેલા છે અહીંયા 1 થી લઈ અને 9 સુધી અને 10 થી લઈને 90
जुदा जुदा अंक आपेला छे। तो अहींया धारो के जोवा जईए प्रयत्न करो पाना नंबर 25 ऊपर रोमन अंक आपणने शुं आप्यो छे 73 अंक आपेलो छे। रोमन अंक 73 आपेलो छे। तो अहींया जोवा जाओ तो रोमन अंक आपणने शुं आप्यो छे अहींया 7 प्रमाणे आ रीतनो रोमन अंक छे 7 ना प्रमाणे बराबर। अने 3 ना प्रमाणे जोवा जईए तो शुं छे आ रीते तो 70 बराबर 70 અને એટલે 7 અને 3 એવી રીતે। તો આને આપણે છૂટું સ્થાન કિંમત પ્રમાણે જોવા જઈએ તો શું થાય તો કે 70 + 3 તો 70 ને અંકમાં કઈ રીતે લખાય તો કે આ રીતે આપણે લખીએ છીએ અને 3 ને કઈ રીતે લખીએ તો કે આ રીતે લખીએ છીએ। તો આ બંનેનો આપણે શું કરવાનો સરવાળો તો l ડબલ x અને 3 તો આપણે આ શું લખ્યું એને કહેવાય રોમન અંકમાં 73 લખ્યું એમ આપણે કહી શકીએ। એવી જ રીતે 92 ની વાત કરીએ તો કે અહીંયા 92 એટલે શું થાય તો કે 90 + 2 તો આપણે અહીંયા 90 આપેલા છે તો અહીંયા શું થશે x અને c તો 2 ને કઈ રીતે આપણે દર્શાવીએ છીએ તો 2 ને આપણે આ રીતે દર્શાવીએ છીએ તો 90 ને આપણે આ રીતે લખીશું અને 2 આપણે આ રીતે લખાય તો આપણે કઈ રીતે થાય 92 નો આપણે અંક મેળવ્યો એમ કહેવાય। તો આ જ રીતે આપણને જુદા જુદા પ્રશ્ન અને રોમન અંકના સરવાળાને બાદબાકી આપ્યા છે તો આપણે આ જ રીતના આધારે શું કરવાનું છે રોમન અંક એ તમારે તમારી નોટબુકમાં પાઠ્યપુસ્તકમાં વાંચી અને લખવાનો છે। તો આ સાથે આપણે અહીંયા ભાગ 8 અને પ્રકરણ સંખ્યા પરિચય આપણો અહીંયા પૂર્ણ થાય છે।